जामनगरनी सरकारी पॉलिटेक कॉलेजना अभ्यास करता विद्यार्थीओनी साथे शिक्षकों द्वारा गैरवर्तणूकनी घटना सामे आवी छे, जेमां पॉलिटेक्निक कॉलेजना शिक्षकों द्वारा क्लासमां अभद्र भाषामां बोलवामां आवे छे, तेमज मेंटली हेरेसमेंट करवामां आवे छे। विद्यार्थीओ द्वारा आवी फरियाद एनएसयूआई करवामां आवी हती। આ મામલે એનએસયુઆઈ અને કોંગ્રેસના યુવા આગેવાનો દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, સાથે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાનો આદેશ પણ કરાયો છે। એનએસયુઆઈ દ્વારા ચિંતા પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓ સાથે મળીને આંદોલન પણ કરવામાં આવશે। राजकोट जिल्लाना धोराजी तालुकामां छेल्ला बे मासथी खिलखिलाट वाहन बंद छे। प्रधानमंत्री मातृत्व वंदना सुरक्षा योजना अंतर्गत खिलखिलाट वाहन चलावामां आवे छे। दर महिनानी तारीख 9 अने 24 ना रोज सगर्भाओने खिलखिलाट वाहन थकी सरकारी होस्पिटलमां चेकअप माटे लई जवामां आवे छे, परंतु खिलखिलाट वाहन बंद होवाथी धोराजी तालुकानी सगर्भाओने खानगी वाहनोमां स्वखर्चे अथवा तेमना विस्तारमां उपलब्ध एवा कोईपण वाहनमां तपास माटे आवुं पड़ी रह्युं छे, જે ક્યારેય તેમની તબિયત માટે જોખમી સાબિત થઈ શકે છે। હાલ વાહન બંધ હોવાથી 1500થી વધારે સગર્ભાઓ અને 168થી વધુ આશા વર્કર બહેનોને પરેશાની થઈ રહી છે। અમારે સરકારી સાધનની જરૂર છે, અહીંયા તપાસ માટે અમે આવ્યા છીએ સરકારી દવાખાને। અહીંયા આવવામાં બહુ જ તકલીફ પડે છે, પ્રાઇવેટ સાધન કરીને આવવું પડે છે, રસ્તા ખરાબ હોવાથી અમને પણ તકલીફ થાય છે આવવામાં। ખિલખિલાટમાં અમે 2-3 દિવસથી આ ફોન કરી છીએ, અગાઉ ફોન કરવાનો હોય અને ફોન કરી છીએ તો ફોન ઉપાડતા નથી, લાગતો નથી। અહીંયા આવીને ખબર પડી કે એનો ફોન અને ગાડી બે જમા થઈ ગઈ છે, તો અમારે બાઈઓને લઈને આવવાનું તો અમારે શું કરવાનું? બાઈઓ હેરાન થાય, એનસી બધી અમે હેરાન થાય છીએ, આ ગા રિક્ષામાં લઈને આવી છીએ, કેવો તડકો હોય છે, બેનો હેરાન થાય છે બહુ, અમારે લઈ આવવામાં બહુ મુશ્કેલી થાય છે, તડકાને વાહન આવતું નથી ને રિક્ષામાં બેનું કેમ આવે, પાછું પરત બપોરે જવા માટે કાંઈ એમને મળે નહીં તો બેનું ચાલીને લઈ જવા, મારે બેનુંને કાંઈ થશે તો જવાબદારી કોણ લેશે? વડોદરા જિલ્લાના કરજણની મેથી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક સામે ભ્રષ્ટાચારના આરોપ લાગતા પ્રાથમિક શાળાએ એસએમસી સભ્યો અને ગામના લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। અલ્પેશ સિંહ સોલંકી સામે ખોટી રીતે બિલ રજૂ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે। ભ્રષ્ટાચાર બાબતે અનેકવાર ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા જવાબદાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ છે, સાથે વડોદરા જિલ્લા શિક્ષક અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર ઉપશિક્ષક સામે લાચાર બન્યું છે, જેથી ગ્રામજનો અને એસએમસીના સભ્યો લડી લેવાના મૂળમાં ઉતર્યા છે। આજે ગ્રામજનો અને એસએમસીના સભ્યોએ શાળાની તાળાબંધી કરી હતી। ગ્રામજનોએ શાળાના આચાર્ય અલ્પેશસિંહ સોલંકી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા હાલ ચર્ચાનો વિષય બનેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે। આ ટેકનોલોજી જિલ્લાના ઔદ્યોગિક અકસ્માત અને રાજ્યની સૌથી મોટી નદી નર્મદાના જળસ્તર પર નજર રાખી તંત્ર અને સ્થાનિકોને સમય પહેલા જ એલર્ટ કરીને જરૂરી પગલાં માટે નિર્દેશ આપશે। ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સિસ્ટમ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવામાં સરકારી તંત્રને મજબૂત બનાવશે। આ સિસ્ટમ અંતર્ગત ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે અને નર્મદા વોટર લેવલ સેન્સર અને સાયરનનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે। આ સેન્સર નર્મદાનું જળસ્તર ચોમાસા દરમિયાન ડેમમાંથી છોડાતા પાણીથી કેટલું અને ક્યારે તેનો તાગ મેળવશે અને જળસ્તર વધવા અંગે ઈ રેવા એપ્લિકેશનના માધ્યમથી અધિકારીઓ સહિત સંબંધિત અન્ય કર્મચારીઓને એલર્ટ કરશે, જેથી જાન માલનું નુકસાન અટકાવી શકાશે। આખી એપ અને પોર્ટલ ઉભું કર્યું છે ઈ રેવા। આપને જણાવીએ કે હવે જે ગોલ્ડન બ્રિજ ઉપર અમે સેન્સર્સ મૂકી દીધા છે, જેના આધારે નર્મદા નદીનું લેવલ રિયલ ટાઈમ જનતા પણ જોઈ શકશે, અમે પણ જોઈ શકશે, અને એને એક રિસ્પોન્સ મિકેનિઝમ લોકોને સાથે રાખીને અમે બનાવ્યું છે અને દરેક ફૂટ વાઇઝ એનું ટીમ બનાવી છે। આ જ રીતે દરેક ઇન્ડસ્ટ્રી શું સ્ટોર કરે છે, એ સ્ટોરેજમાં એમનું એવરેજ સ્ટોરેજ શું છે, એમને અમે જીઆઈએસ થી મેપ કરવાના છે દરેક ઇન્ડસ્ટ્રીઝને, અને એ પણ આ એપ્લિકેશનનો અમારો